ગૌશાળામાં ગાયોના નિભાવ માટે સરકારમાંથી નિભાવ ખર્ચ નહીં મળતા ઉપલેટા એનિમલ હોસ્ટેલ બંધ કરવાની પડે તેવી પરિસ્થિતિનું થઈ રહ્યું છે નિર્માણ. ગુજરાત સરકાર માટે ગૌરવરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટાની એનિમલ હોસ્ટેલ નિભાવ ખર્ચના અભાવને કારણે 800થી વધુ ગાયોનું પાલન પોષણ મુશ્કેલીમાં મુકાયું છે. આ એનિમલ હોસ્ટેલનો એક વર્ષનો 1.25 કરોડથી વધુનો ધોતિંગ ખર્ચે થઈ રહ્યો છે, ત્યારે સરકારમાંથી કોઈ આર્થિક સહાય નથી મળી રહી, જેથી બંધ કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રખડતા ઢોર અંગે હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે, છતાં સરકારની આંખ ઉગળતી નથી. ત્યારે સરકારે હિન્દુઓને ગૌ માતાના નામે અનેક લાભો લીધા પણ સહાય આપતા નથી, ત્યારે શહેરના આગેવાનો અગ્રણીઓ દાતાઓના સાથ સહકારથી ઉપલેટા નગરપાલિકાની ઉપલેટાના પાટણ વાવ રોડ ઉપર શરૂ કરેલ એનિમલ હોસ્ટેલના શરૂઆતના 3 મહિનાનો ખર્ચ ઉપલેટા વાળો ચોક ગૌ સેવા સમાજે ઉપાડેલ હતો. ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે. આ રખડતા પશુઓ જે છે એમનું નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફંડ ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે. આ માટે આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે. હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેશમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે એક સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે. તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે એવી અત્રેથી હકારાત્મક સરકારનું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવી રહી છે. અંદાજે 600 જેટલા આપણે રખડતા ભટકતા ગાયો અને ખૂંટ છે અને પર ડે 30,000 થી 40,000 જેવો નિભાવ ખર્ચનો આપણે રકમ જોઈએ છે. સરકાર તરફથી આપણે અત્યારે ઉપલેટા નગરપાલિકા પાસે એનિમલ હોસ્ટેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જોઈએ છે એ આપણી પાસે પૂરતું અવેલેબલ છે, એટલે આપણે સરકાર પાસેથી નિભાવ ખર્ચ ઘાસચારો લેવો છે, દવા દારૂ જે કંઈ પશુઓનો તેમજ પશુઓને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થાય છે એ બાબતે નોર્મલ ગ્રાન્ટ મળે એવી આશા રાખીએ છીએ. હું પિયુષભાઈ માકડિયા, નગરપાલિકા સંતા એનિમલ હોસ્ટેલ પ્રમુખ. અમે 2 વર્ષથી નગરપાલિકા સંતા ગૌશાળા તલા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ, માંદા પશુઓ, જે કાંઈ હોય પશુઓ, તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં, ભાદર ખાતે ગૌશાળામાં અમે નગરપાલિકા સંતાલ ગૌશાળામાં રાખેલી છે. એની સારવાર ખર્ચથી માંડીને બધી માણસો બધું વ્યવસ્થા અમે રાખેલી છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલી છે. તો અત્યારે તો લોકોના લોકફાળાથી જ આ ગૌશાળા ચાલે છે. લોકો અત્યારે તો આપે છે અને હવે વધીને 5 મહિને હાલે એટલો અમારી પાસે ખર્ચ જોગવાઈ છે. હવે જો વધુ સહાય, સરકારી સહાય ના આવે તો અમારે કદાચ બંધ કર ગૌશાળા બંધ કરીને તાળા મારવું પડે એવી અમારી કદાચ સ્થિતિ આવી જાય. આમાં કોર્ટે જે કોર્ટના હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય કર્યું છે, કોર્ટને કીધું એટલે અમે જે કહ્યું, પણ કોર્ટના નિયમ મુજબ સરકાર અમલ નથી કરતી. પૈસાનો સહાય 30 રૂપિયા લખે અમને આવતી હતી. અમે એમાં ટેકનિકલ ફોલ્ટ એવો નડે છે કે 2022 માર્ચ પહેલાં ટ્રસ્ટ રજીસ્ટર થઈ જવું જોઈએ. અમે ટ્રસ્ટ મોડું રજીસ્ટર કર્યું પણ ગૌશાળા વહેલી શરૂ કરી દીધી હતી, એ તકલીફ પડે છે. તો સરકાર આમાં ખાસ ધ્યાન દે અને એના જે જતા કાગળિયા અમે જે શરૂ કરી ત્યારના કાગળિયા બધું બતાવી દી એના બધું. અને 800 ગાયું અમારે ગૌશાળામાં છે અને હજી આ ગામમાંથી અમારે જેટલી આવે એટલી ભરવાની હતી, ચાલુ જ છે ગામમાંથી લેવાની. તો એનો ખર્ચ કાયમનો 35-40 હજાર ખર્ચ આવે છે. વાર્ષિક ખર્ચ 1.25 કરોડની આસપાસ થાય છે. સરકાર પાસે માંગણી અમારી છે કે અમને જો વહેલી તકે અમને સહાય આપે તો વધુ સારું, નકર અમારે કંઈક વિચારો.